દેશી કાકડી મળે એટલે આ વાનગી તો અમારા ઘરે ચોક્કસ બને. તો જુઓ, 1 કિલો જેટલી દેશી કાકડી લીધી છે અને આ કાકડીમાં અહીં જુઓ જાડી અને ભરાવદાર લીધી છે. તો જાડી તો કાકડી હોય, સાથે જુઓ ઝીણી ઝીણી કુમળી કાકડી પણ મળતી હોય છે. તો એ કાકડીને આપણે એમનેમ ખાવાની હોય છે, એમનેમ મીઠી લાગતી હોય છે. અને જે આજે વાનગી બનાવીએ છીએ ને એમાં આપણે એવી ભરાવદાર કાકડીનો ઉપયોગ કરીશું, આવી પટલી કાકડીનો ઉપયોગ કરવાનો નથી. તો કાકડી છે એને આપણે સલાડ તરીકે ખાતા હોઈએ છીએ, સેન્ડવિચ છે કે એમાં પણ વાપરતા હોઈએ છીએ. કોઈ પણ સલાડ તરીકે જ્યાં ખાવાની હોય ત્યાં આપણે કાકડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આ કાકડી છે એના ડીટીયાના ભાગને દૂર કરી લેશું. ત્યાર પછી આ રીતે ઊભી કટ કરીને ફરીથી આડી રીતે કટ કરીશું અને લાંબા તેને ટુકડામાં સમારી લેશું. તો જુઓ, સરસ એવી કાકડી છે એ બધી સરસ રીતે મેં આ રીતે લાંબી કટ કરી લીધી છે, તમે જોઈ શકો છો. અને બને એટલા આપણે જાડા ભરાવદાર કટ કરવાના છે, એકદમ પાતળા પાતળા કટ નથી કરવાના. જુઓ કેટલી જાડી છે. તો આ પ્રમાણે ફક્ત આપણે એક ભાગના બે ટુકડા કરીશું. અને ઘણીવાર આપણે માર્કેટમાં આ રીતે ચીભડું છે એવા મોટી સાઈઝના ચીભડા પણ મળતા હોય છે, તો એમાંથી પણ આ વાનગી બનાવવામાં આવે છે. તો આ રીતે જુઓ, બધા જ ટુકડા થઈ જાય ત્યાર પછી એક મોટું તપેલા જેવું વાસણ લઈને બધા ઉમેરી દેવાના છે. 1/2 ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે, સાથે જ 1/2 થી થોડુંક જ ઓછું એટલું આપણે હળદર પાવડર ઉમેરી દેશું અને બધું સરસ રીતે આવી રીતે ઉછાળીને મિક્સ કરી લેશું. તો આવી રીતે ઉછાળવાથી હળદર અને મીઠું છે સરસ રીતે એકબીજામાં ભળી જશે અને કલર પણ સરસ આવશે. હવે ઢાંકીને 1 કલાક જેટલો ટાઈમ હોય એ પ્રમાણે આપણે મૂકી દેવાનો છે. જો તમે આ પ્રોસેસ સાંજે પણ કરી શકો તો 1/2 ચમચી જેટલું જ મીઠું નાખવાનું રહેશે. તો જુઓ ફ્રેન્ડ, સરસ એવું 1 કલાક થઈ જતા મીઠું છે એ કાકડી સાથે ભળીને તેમાંથી પાણી નીકળી ગયું છે અને મીઠું સારી રીતે ચડી ગયું છે. જો એક છાવણીમાં ઉમેરી દેશું એટલે નીચે બધું જ પાણી નીકળી જાય. ત્યાર પછી એક પ્લાસ્ટિકની મોટી કોથળી લેશું અથવા કાગળ, તેની ઉપર બધી સૂકવી દેવાની છે અને 4 થી 5 કલાક સખત તાપ આવતો હોય ત્યાં આ રીતે સૂકવી દેવાની છે. ભાદરવામાં સરસ એવી કાકડી મળતી હોય છે અને તડકો પણ સારો હોય છે. તો જુઓ, 1/4 કપ જેટલી મેં રાઈ લીધી છે, જે આપણે ઘરમાં વાપરીએ એ જ રાઈનો આપણે અહીં ઉપયોગ કરવાનો છે. અને રાઈ હોય એ ઝીણા દાણાવાળી હોય છે, તો તેની સાથે આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને રાઈને એક મોટું વાસણ હોય તેમાં જ ઉમેરી દેશું. એટલે સરસ રીતે જુઓ તેમાં પાણી પણ ભેળવી શકીએ. અને હવે તેને સૂકવવાની છે એટલે પોળી રહે તો ફટાફટ સુકાઈ જાય. તડકાવાળી જગ્યામાં 1 થી 2 કલાક સૂકવી દેશું. તો રાઈને સુકાતા આમ તો વાર નથી લાગતી, સખત તડકો હોય તો 1/2 કલાકમાં સુકાઈ જાય છે. તો જુઓ સરસ એવી સુકાઈને એકદમ છૂટી છૂટી બની ગઈ છે અને આ રીતે એકદમ પરફેક્ટ સૂકવી લેવાની છે. ત્યાર પછી આપણે તેને મિક્સર જારમાં ઉમેરી દેવાની છે અને મિક્સર જારમાં ઉમેરી દઈએ ત્યાર પછી આપણે તેને પલ્સ મોડ પર ચાલુ બંધ કરીને 1 થી 2 મિનિટ માટે પીસવાની છે. એકદમ ભૂખો નથી કરવાનો, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે જ આપણે તેને પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરીશું. તો જુઓ, જે આપણે ગ્રાઇન્ડ કરી છે ને રાઈ, તેની સાથે તેના જે ઉપરના ફોતરા હોય એ પણ છે. આપણે હવે એ ફોતરાને કાઢી લેવાના છે. તો જુઓ, સુપડું ફાવતું હોય તો આ પ્રોસેસ તમે સુપડામાં પણ કરી શકો છો. જનરલી અત્યારે બધાને સુપડું ઓછું ફાવે એટલે મેં થાળીમાં પ્રોસેસ બતાવી છે. તો જુઓ, જેમ જેમ આ રીતે આપણે ઉપર ઉછળશું ને એટલે તેની બધી સ્કીન છે દૂર થતી જશે અને જે નથી આપણે પીસણી રાઈ એ બધી જુઓ એક બાજુ અલગ થઈ જશે. તો જે બધી આ અલગ થયેલી રાઈ છે એને ફરીથી મિક્સર જારમાં ઉમેરતી જવાની અને પલ્સ મોડ પર જ ગ્રાઇન્ડ કરવાની છે. તો આ રીતે જો બધી ઉમેરી દીધી છે અને તેને ગ્રાઇન્ડ કરીને સાથે જ ફરીથી ઉમેરી દેશું. અને આ પ્રોસેસ આપણે 2 થી 3 વાર કરીએ એટલે સરસ એવી જો ઉછાળવાથી બધી જે રાઈની સ્કીન હોય એ નીકળી જાય છે અને રાઈ પણ સરસ એવી અલગ થઈ ગઈ છે. તો જો છેલ્લી વારની રાઈ છે બધી જુઓ તમે થોડીક એવી જ રહી છે. તો આ રીતે બધી જ રાઈ એક સાથે એક અલગ પણ થઈ જશે, તેની સ્કીન પણ દૂર થઈ જશે અને સરસ એવી જુઓ રાઈ છે એમાંથી આપણે કુરિયા બનાવી લીધા ફ્રેન્ડ્સ. તો જે બહાર માર્કેટમાં મળે છે ને એ રાયડો હોય છે અને તે મોટા દાણાવાળી હોય છે અને જે ઘરે તમે બનાવો ને એ રાઈમાંથી રાઈને આપણે કુરિયા બનાવીએ અને એનો ટેસ્ટ એટલો જબર હોય ફ્રેન્ડ્સ. અને આ જે રાઈ છે ને દેશી પદ્ધતિથી આપણા બા દાદીમાં ઘરે આવી રીતે ઘંટલામાં પીસીને બનાવતા, પરંતુ અત્યારે આપણી પાસે ઘંટલો ન હોય પણ તમે મિક્સર જારમાં આ રીતે પ્રોસેસ કરી શકો છો. ફક્ત 10 જ મિનિટ થાય છે આ રીતે રાઈના કુરિયા બનાવતા. જો કેટલા સરસ બની ગયા. અમુક જ જે રાઈ છે એમાં આપણે જે પાણી એડ કર્યું હતું તેનો કુરમો દીધો કહેવાય, તે ન લાગ્યો હોય બરોબર તો એ પછી આખા રહેતા હોય છે. તો તમે જોઈ શકો છો કે જે તૈયાર રાઈના કુરિયા આવે છે, રાઈ નહીં પરંતુ રાયડાના કુરિયા આવે, એટલે જે મોટા દાણા દેખાય છે, જો મોટી દેખાય છે. જ્યારે આપણે ઘરે જે રાઈના કુરિયા બનાવીએ ને એ રાય હોય છે, તો એના દાણા થોડાક તમને નાના લાગે, એટલે કે એની દાળ તમને નાની લાગે, તો એનો સ્વાદ ખૂબ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. ખરેખર આમ તમને મજા પડી જાય, એની ફ્લેવર, એની સુગંધ અથાણામાં ખૂબ સરસ લાગતી હોય છે. તો આ
આ રીતે તમે ઘરે આસાનીથી રાઈના કુરિયા હવે તૈયાર કરી શકો છો. અને આ રાઈના કુરિયા હોય ને, તમે તેમાં એક ચમચી મીઠું ભેળવી દો ને આખું વરસ સાચવી શકો છો. મીઠું એ નેચરલ પ્રિઝર્વેટિવ છે એટલે કોઈ પણ ઇન્સેક્ટ નહીં પડે. ત્યાર પછી રાઈના કુરિયા છે એને આપણે ખાવણીમાં ઉમેરવાના છે, અને તેમાં સાથે જ 1/2 ચમચી જેટલું મીઠું અને 1/4 સ્પૂન જેટલી જ હળદર પાવડર ઉમેરી દેશો અને સરસ એવું ખાંડી લેશો. જેમ જેમ તમે ખાંડીશો ને, એકદમ ઝીણી ખાંડીશો ને, એમ એટલો સરસ અથાણામાં તેનો ટેસ્ટ બેસશે. અમને તો અમારા મમ્મી એટલું ખંડાવતા ને કે હાથ દુખી જાય હજી ખાંડો, અને એટલો સરસ ઝીણો પાવડર કરાવતા, અને ખરેખર એનો સ્વાદ કંઈક અલગ જ લાગતો. અને અત્યારે તો કેવું હોય છે કે બહારથી આપણે રાઈના કુરિયા તૈયાર લાવી દઈએ, મિક્સર જારમાં ફેરવીને ફટાફટ આથી લઈએ, તો સરસ એવી જો રાઈના કુરિયા છે એ ખંડાઈ ગયા છે. ત્યાર પછી 3-4 ચમચી જેટલા મેં બાકી રાખ્યા છે તેમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરી દેશો અને સરસ રીતે તેને મિક્સ કરી દેશો. તો રાઈ સાથે પાણી છે સરસ રીતે મિક્સ થઈ જાય. ત્યાર પછી તેને બધી એક સરખું લેવલ કરી લેવાનું. તમે જોઈ શકો છો કે સરસ એવું પાણી મિક્સ થઈ ગયું છે. ત્યાર પછી જ્યાં તડકો આવતો હોય ને ત્યાં તેને 1-2 કલાક માટે મૂકી દેવાનું, એટલે જે રાઈના કુરિયા છે અથાઈ જશે. અને જુઓ, જે આપણે કાકડી હતી તેના ટુકડા સુકવ્યા હતા એ સરસ એવા 5 કલાકમાં સુકાઈ ગયા છે. તેની કિનારી પણ તમે જુઓ તો સેજ વળી ગઈ છે, અને તેમાંથી સેજે ઉપરથી તમારે હાથ સાથે પાણી નહીં લાગે. તો આવી રીતે તેને સૂકવી લેવાની છે. તો જુઓ, બહાર તમારે રાખવું હોય ને અથાણું તો એકદમ સરસ તેને સૂકવવું પડશે. તો જુઓ ફ્રેન્ડ, સરસ એવી 2 કલાકમાં તડકામાં સરસ એવો રાઈના કુરિયા છે એકદમ સરસ અથાઈ ગયા છે. એટલે જ તેને આપણે આથેલો કહેતા હોઈએ છીએ, કે આથેલો મરચા છે કે આથેલા રાઈના ચીબડાનું અથાણું. તો અત્યારે આપણે અહીં કાકડીનું અથાણું બનાવી રહ્યા છીએ. તેની સાથે જ આપણે જે આપણે રાઈ પલાળી હતી અથવા માટે એ ઉમેરી દેશું 2 ચમચી જેટલું તેલ, એટલે કે સેજે તેમાં ચીકાશ નહીં આવે. બધું સરસ રીતે મિક્સ કરી દેશું. અને ખરેખર ફ્રેન્ડ્સ, કાઠિયાવાડમાં તમે જાઓ ને તો આ અથાણું તમને બધાના ઘરે જોવા મળે છે. અને ખરેખર ગુજરાતી અથાણાની તો કંઈક મજા જ અલગ છે. આ અથાણાને તમે ભાખરી છે, રોટલી, થેપલા અને કોઈ પણ સાથે તમે દાળ ભાત સાથે જમશો, ખીચડી સાથે, એટલી મજા પડી જશે. અને સવારમાં તો તમે ભાખરીને ચા સાથે ખાઓ ને તો બહુ મજા પડે. અને 1 મહિના સુધી તમે ફ્રીઝમાં તેને સ્ટોર કરી શકો છો અને બહારે 1 દિવસ માટે. આ જ રીતે તમે મરચાનું ઓથાણું પણ બનાવી શકો છો. તો ખૂબ સરસ એવું મરચાનું ઓથાણું પણ આ રીતે આથેલો જે આપણે રાઈના કુરિયા કર્યા એનાથી એકદમ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. અને ખાવાની તો એટલી મજા પડી જાય છે આ બંને અથાણા. અને ફ્રેન્ડ્સ, રેસીપી ગમે ને તો લાઇક અને કમેન્ટ આપી શેર કરજો, અને ચોક્કસ આ રીતે ઘરે તમે રાઈના કુરિયા બનાવો. બહારના અને ઘરના આ સમાન જમીનમાં ટેસ્ટનો ફેર છે.